ઘણી વખત આપણે સાંભળેલું હોય છે માનસિક બીમારીઓ વિશે, પણ આપણે તેના વિશે બહુ ઓછું જાણતા હોઈએ છીએ. તો બસ આજે હું આકાંક્ષા ગુંડલિયા નોલેજ કોર્નરમાં આપને જણાવીશ અવનવી માનસિક બીમારીઓ વિશે અને તેના નિરાકરણ વિશે. માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ. આ વર્તમાન પેઢીમાં માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ ઘણી બધી સામે આવી રહી છે. 21મી સદીની સૌથી મોટી બીમારી એટલે વિવિધ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ છે. 14.3% કે જે દર વર્ષે અંદાજે 8 મિલિયન લોકો મૃત્યુ માનસિક સ્વાસ્થ્યના વિકારને કારણે પામે છે. માનસિક સ્વાસ્થ્ય વિકૃતિઓ દરેક વય જૂથમાં જોવા મળે છે. ખાસ કરીને કિશોરો અને 20-30 વર્ષની વયના જૂથના લોકોમાં ડિપ્રેશન, ચિંતા અને અન્ય ઘણી બધી માનસિક સ્વાસ્થ્ય વિકૃતિઓ જોવા મળતી હોય છે. સૌથી પહેલી સમસ્યા છે ડિપ્રેશન. મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. તે એક સામાન્ય પરંતુ મુખ્ય મૂળ ડિસઓર્ડર છે. તે ગંભીર લક્ષણોનું પણ કારણ બને છે, જે વ્યક્તિના મૂડને અસર કરે છે. રોજિંદા પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવાનું તે મુશ્કેલ બનાવે છે. ડિપ્રેશનના 3 તબક્કા છે, જે હળવા, મધ્યમ અને ગંભીર હોય છે. ડિપ્રેશનનું મુખ્ય 4 કારણ છે: કૌટુંબિક સમસ્યાઓ, મદ્યપાન સંબંધિત સમસ્યાઓ, વ્યક્તિગત સ્વાસ્થ્ય સંબંધિત વિકૃતિઓ અને કોઈ પ્રિય વ્યક્તિ અથવા નજીકના વ્યક્તિનું મૃત્યુ. આ માનસિક સમસ્યાનો કોઈ ઇલાજ નથી, પરંતુ ઘણી બધી એવી સારવાર છે કે તેનાથી આપણે આ ડિસઓર્ડરને ઓછું કરી શકીએ. પછી નંબર 2 પર આવે છે ચિંતા. કહેવાય છે કે ચિંતા એ ચિતા સમાન છે. ચિંતા એ ભય, ડર અને અસ્વસ્થતાની લાગણી છે. તે તમને પરસેવો, બેચેની અને તણાવ અનુભવવા અને ધબકારા ઝડપથી વધી જવાનું કારણ પણ બની શકે છે. તણાવની સામાન્ય પ્રક્રિયા પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે કામ પર મુશ્કેલી સમસ્યાનો સામનો કરો છો અથવા તો પરીક્ષા આપતા પહેલાં અથવા તો કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં તમે ચિંતા અનુભવી શકો છો. બાળપણ, કિશોરાવસ્થા અથવા પુખ્ત અવસ્થામાં મુશ્કેલ અનુભવવી એ ચિંતાની સમસ્યા માટે સામાન્ય ટ્રિગર છે. જ્યારે તમે ખૂબ નાના હો ત્યારે તણાવ અને આઘાતમાંથી પસાર થવું એ પણ ખાસ કરીને મોટી અસર થવાની સંભાવના બનતી હોય છે. જે અનુભવો ચિંતાની સમસ્યાને ઉત્તેજિત કરે છે તેમાં વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. શારીરિક અથવા ભાવનાત્મક દુર્વ્યવહાર, જો કે ચિંતાનો કોઈ ઇલાજ નથી. સારવાર માટે ઘણા સારા વિકલ્પો છે કે જે તમારા લક્ષણોને નિયંત્રણમાં લાવી શકે. ચિંતાની સારવાર મોટે ભાગે દવાઓ, ઉપચાર અથવા બંને દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ કુદરતી ઉપાયો અને જીવનશૈલીની પસંદગીઓ પણ કેટલાક લોકો માટે મદદરૂપ થતી હોય છે. પરંતુ મહત્વનું છે કે આપ માનસિક વિચારો પર જો કંટ્રોલ મેળવી શકો છો તો આ ચિંતા નામના ડિસઓર્ડરને દૂર કરી શકાય. પછી વાત કરીએ બાયપોલર ડિસઓર્ડર. ડિપ્રેસિવ નીચાથી લઈને મેનિક હાઈ સુધીના મૂડ સ્વિંગ્સના એપિસોડ સાથે સંકળાયેલું છે. બાયપોલર ડિસઓર્ડરનું ચોક્કસ કારણ નથી જાણી શકાયું, પરંતુ આનુવંશિકતા, પર્યાવરણ અને બદલાયેલા મગજની રચના, રસાયણશાસ્ત્રનું મિશ્રણ ભૂમિકા ભજવી શકે છે. મેનિક એપિસોડમાં ઉચ્ચ ઉર્જા, ઊંઘની ઘટતી જરૂરિયાત અને વાસ્તવિકતા સાથે સંપર્ક ગુમાવવો જેવા લક્ષણોનો સમાવેશ થઈ શકે. ડિપ્રેસિવ એપિસોડમાં ઓછી ઉર્જા, ઓછી પ્રેરણા અને દૈનિક પ્રવૃત્તિઓમાં રસ ગુમાવવો જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. મૂળ એપિસોડ એક સમયે દિવસોથી મહિનો સુધી ચાલે છે અને તે આત્મહત્યા સુધીના વિચારો સાથે પણ સંકળાયેલો છે. સારવાર સામાન્ય રીતે આ જીવન હોય છે અને તેમાં ઘણી બધી વખત દવાઓ અને મનોરોગ ચિકિત્સાનો સમાવેશ થતો હોય છે. તણાવ, ઊંઘમાં વિક્ષેપ અને ડ્રગ્સ અને આલ્કોહોલ જેવા પર્યાવરણીય પરિબળો સંવેદનશીલ લોકોમાં આ મૂડ એપિસોડને ઉત્તેજિત કરી શકે છે. પછી વાત કરીએ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર એટલે કે PTSD. આ ડિસઓર્ડર ખૂબ જ આઘાતજનક ઘટનાનો સામનો કર્યા પછી થાય છે. આ ડિસઓર્ડરની સારવાર મહિનાઓમાં નથી થઈ શકતી અથવા તો વર્ષો સુધી પણ ઘણીવાર શરૂ રહેતી હોય છે. તે કેટલાક ટ્રિગર્સને કારણે લાંબા સમય સુધી રહે છે. તે યાદ કરાવતા રહે અને ખરાબ અને આઘાતજનક યાદોને ફરી લાવે છે, જે ભારે શારીરિક અને ભાવનાત્મક પ્રક્રિયાઓની સાથે સંકળાયેલ છે. તેના લક્ષણોમાં દુઃસ્વપ્નો આવા અથવા તો ફ્લેશબેક અથવા તો આઘાતને તે પાછું લાવે છે તેવી પરિસ્થિતિઓને ટાળવી જોઈએ. ઉત્તેજના માટે ઉચ્ચ પ્રતિક્રિયાશીલતા, ચિંતા અથવા હતાશા મૂળનો સમાવેશ થઈ શકે. સારવારમાં વિવિધ પ્રકારની મનોરોગ ચિકિત્સા તેમજ લક્ષણોનું સંચાલન કરવા માટેની દવાઓનો સમાવેશ થાય છે. આ તમામ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ કે જેને અગાઉની પેઢીઓ દ્વારા મહત્વની ગણવામાં નથી આવતી તે આ પેઢી માટે હાલ ખૂબ જ મહત્વની પણ સાબિત થઈ શકે. કારણ કે દરેક વ્યક્તિ કોઈ ને કોઈ અથવા અન્ય માનસિક સમસ્યાનો સામનો કરે જ છે. લોકો તમને ફક્ત તેને દૂર કરવા અથવા તો મજબૂત બનાવવાનું કહે છે, પરંતુ કેટલીક વાર એવું પણ નથી થતું. માનસિક વિકૃતિઓ વ્યક્તિનું જીવન ખૂબ જ મુશ્કેલ બનાવે છે, કારણ કે તે બધી લાગણીઓને ઉન્નત અનુભવે છે. માતા પિતા અને શિક્ષકો અને તમામ વડીલોએ પણ એનું ધ્યાન રાખવું જોઈએ કે યુવા પેઢીની તેમની સમસ્યાઓ સાંભળવામાં આવે અને પછી તેમને સારું લાગે તે માટે યોગ્ય પગલાં લેવા જોઈએ. ઉપચાર માટે જતા લોકોને ખરાબ ન લાગવું જોઈએ કે તેઓ બહાદુર છે અને આ ડિસઓર્ડર સામે લડવા માટે તેમનું સન્માન કરવું જોઈએ.
તો આ હતી વિવિધ માનસિક સમસ્યાઓ અને તેનું નિરાકરણ. હાલ બસ આટલું. ફરી મળીશું નવા વિષય સાથે. નમસ્કાર.